નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયના પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. આપણી આ ચેનલમાં ધોરણ 9ના ગાલાશ્વધ્ય પોથીના બધા જ પાઠના સોલ્યુશન લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 9ના ગણિત વિષયના ગાલાશ્વધ્ય પોથીના પ્રકરણ નંબર 12 હેરોના સૂત્રનું સોલ્યુશન. મિત્રો, ધોરણ 9ના ગણિત વિષયના ગાલાશ્વધ્ય પોથીના પ્રકરણ નંબર 12 નો વિડીયો તમારા મિત્રોને જરૂર શેર કરજો. પ્રશ્ન 1. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પ્રત્યેકનો એક ગુણ. એમાં આપણે વિભાગે જોઈએ. એમાં આપણે નંબર 1, ત્રિકોણની ત્રણેય બાજુના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકાય, ખરું. પ્રશ્ન 2. સંભાજુ ત્રિકોણની બાજુનું માપ 20 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ 7 સેન્ટીમીટર થાય, ખોટું. નંબર 3. એક સમદ્વિભુજ ત્રિકોણની સમાન બાજુઓના માપ 15 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ 15 સેન્ટીમીટર થાય, ખોટું. આગળ નંબર 4. ચોરસ ABCDની બાજુનું માપ 10 સેન્ટીમીટર હોય તો વિકર્ણનું માપ 20 સેન્ટીમીટર થાય, ખોટું. નંબર 5. ત્રિકોણ ABCમાં ખૂણો B=90° AB=8 સેન્ટીમીટર અને BC=15 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ S=20 સેન્ટીમીટર, ખરું. આગળ પ્રશ્ન નંબર 2. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પ્રત્યેકનો એક ગુણ. એમાં આપણે નંબર 1 જોઈએ. એક ત્રિકોણની બાજુઓના માપ 9 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 17 સેન્ટીમીટર છે તો તેની અર્ધ પરિમિતિ S=ખાલી જગ્યા સેન્ટીમીટર, તો જવાબ આવશે ઓપ્શન ડી, 20.5. એમાં નંબર 2. એક સંભાજુ ત્રિકોણની બાજુનું માપ 12 સેન્ટીમીટર છે તો તેની અર્ધ પરિમિતિ S=ખાલી જગ્યા સેન્ટીમીટર, જવાબ આવશે ઓપ્શન સી, 18. પ્રશ્ન 3. ત્રિકોણ ABCમાં ખૂણો B=90° AC=29 સેન્ટીમીટર AB=21 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABCની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે ઓપ્શન બી, 35. આગળ પ્રશ્ન 4. એક ત્રિકોણની બાજુના માપનું પ્રમાણ 4:5:6 છે અને તેની અર્ધ પરિમિતિ 90 સેન્ટીમીટર છે તો તે ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો વિકલ્પ ડી જવાબ આવશે, 72. પ્રશ્ન 5. ત્રિકોણ ABCમાં AB=13 સેન્ટીમીટર, BC=14 સેન્ટીમીટર અને CA=15 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ ABC=ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ થાય, તો જવાબ આવશે બી, 84. દાખલો નંબર 6. ત્રિકોણ ABCમાં AD વ્યસ્ત છે, જો એરિયા ઓફ ABC=48 સેન્ટીમીટર વર્ગ હોય અને BC=6 સેન્ટીમીટર હોય તો AD=ખાલી જગ્યા સેન્ટીમીટર, જવાબ આવશે વિકલ્પ બી, 16. પ્રશ્ન 7. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCનું ક્ષેત્રફળ 112 સેન્ટીમીટરનો વર્ગ હોય તો તેના વિકર્ણ AC દ્વારા બનતા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ થાય, જવાબ આવશે વિકલ્પ બી, 56. પ્રશ્ન 8. ચતુષ્કોણ ABCDમાં B અને D માંથી વિકર્ણ AC પર દોરેલા ભેદ અનુક્રમે BM અને DN છે, જો AC=18 સેન્ટીમીટર, BM=6 સેન્ટીમીટર અને DN=9 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ ABCD=ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે વિકલ્પ ડી, 135. નંબર 9. એક સંભાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 192 સેન્ટીમીટરનો વર્ગ છે, જો તેના એક વિકર્ણની લંબાઈ 16 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, જવાબ આવશે વિકલ્પ બી, 24. પ્રશ્ન 10. ત્રિકોણ ABCમાં AB=9 સેન્ટીમીટર, BC=10 સેન્ટીમીટર અને CA=17 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ S=ખાલી જગ્યા સેન્ટીમીટર, જવાબ આવશે વિકલ્પ બી, 18. પ્રશ્ન 11. PQRS ચોરસ છે, જો PQ=15 સેન્ટીમીટર હોય તો PR=ખાલી જગ્યા સેન્ટીમીટર, જવાબ આવશે વિકલ્પ સી, 15√2. નંબર 12. ચોરસ ABCDમાં AC=12 સેન્ટીમીટર હોય, એરિયા ઓફ ABCD=ખાલી જગ્યા સેન્ટીમીટર વર્ગ હોય તો જવાબ આવશે વિકલ્પ સી, 72. પ્રશ્ન 13.
ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એક્સ વાય બરાબર 15 સેન્ટીમીટર, વાય ઝેડ બરાબર 28 સેન્ટીમીટર, ઝેડ એક્સ બરાબર 41 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ એક્સ વાય ઝેડ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ હોય તો જવાબ આવશે વિકલ્પ બી 126. પ્રશ્ન નંબર 14. ત્રિકોણ એબીસી સંબાજુ ત્રિકોણ છે અને તેની પરિમિતિ 7 સેન્ટીમીટર છે, આથી એરિયા ઓફ એબીસી બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે વિકલ્પ સી 100√3. હવે આગળ નંબર 15. તો ત્રિકોણ પીક્યુઆરમાં પીક્યુ બરાબર પીઆર બરાબર 25 સેન્ટીમીટર અને ક્યુઆર બરાબર 48 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ પીક્યુઆર બરાબર ખાલી જગ્યા, જવાબ આવશે વિકલ્પ સી 168. પ્રશ્ન 3. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો એક ગુણ, એમાં નંબર 1. એક ત્રિકોણની અર્ધ પરિમિતિ એસ બરાબર 32 સેન્ટીમીટર અને બે બાજુના માપ 20 સેન્ટીમીટર તથા 25 સેન્ટીમીટર છે તો તેની ત્રીજી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, જવાબ આવશે 19. નંબર 2. એક ત્રિકોણની બાજુઓના માપ 10 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે તો તેની અર્ધ પરિમિતિ એસ બરાબર ખાલી જગ્યા થશે 16.5. નંબર 3. એક સંબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ 15 સેન્ટીમીટર છે તો તેની બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, જવાબ આવશે 10. નંબર 4. એક ત્રિકોણની બાજુના માપનું પ્રમાણ 5:4:7 છે તથા તેની અર્ધ પરિમિતિ 32 સેન્ટીમીટર છે તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય, જવાબ આવશે 28. નંબર 5. ત્રિકોણ એબીસી સંબાજુ ત્રિકોણ છે, જો એબી બરાબર 15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એબીસીની અર્ધ પરિમિતિ એસ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, જવાબ આવશે 22.5. નંબર 6. ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો ક્યુ બરાબર 90 અંશ, પીક્યુ બરાબર 20 સેન્ટીમીટર અને ક્યુઆર બરાબર 21 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ પીક્યુઆરની અર્ધ પરિમિતિ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, જવાબ આવશે 35. નંબર 7. લંબચોરસ એબીસીડીમાં એબી બરાબર 15 સેન્ટીમીટર અને બીસી બરાબર 8 સેન્ટીમીટર છે તો એરિયા ઓફ એબીસીડી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ થાય, તો જવાબ આવશે 120. હવે નંબર 8. સમલંબ ચતુષ્કોણ પીક્યુઆરએસમાં પીઆર બરાબર 10 સેન્ટીમીટર અને ક્યુએસ બરાબર 18 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ પીક્યુઆરએસ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ થાય, તો જવાબ આવશે 90. નવમો પ્રશ્ન. એક ત્રિકોણની બાજુઓના માપનું પ્રમાણ 3:6:7 છે અને તેની સૌથી નાની બાજુનું માપ 15 સેન્ટીમીટર છે તો તે ત્રિકોણની અર્ધ પરિમિતિ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે 40. પ્રશ્ન નંબર 10. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશ, એબી બરાબર 16 સેન્ટીમીટર અને એસી બરાબર 20 સેન્ટીમીટર છે તો એરિયા ઓફ એબીસી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો વર્ગ, જો જવાબ આવશે 96. આગળ પ્રશ્ન 4. નીચેના પ્રત્યેક પ્રશ્નોનો જવાબ એક સંખ્યા અથવા એક શબ્દ અથવા એક વાક્યમાં આપો, પ્રત્યેકનો એક ગુણ. એમાં નંબર 1. 16 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળા સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, બરાબર, જવાબ આવશે 64√3 સેન્ટીમીટરનો ઘન. નંબર 2. ત્રિકોણ પીક્યુઆરમાં પીક્યુ બરાબર 13 સેન્ટીમીટર, ક્યુઆર બરાબર 14 સેન્ટીમીટર અને પીઆર બરાબર 15 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ પીક્યુઆર શોધો, જવાબ આવશે 84 સેન્ટીમીટરનો વર્ગ. હવે એમાં નંબર 3 જોઈએ. ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી બરાબર 17 સેન્ટીમીટર અને બીસી બરાબર 30 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ એબીસી શોધો, તો જવાબ આવશે 120 સેન્ટીમીટરનો વર્ગ. પ્રશ્ન 4. ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એક્સ વાય બરાબર 8 સેન્ટીમીટર, વાય ઝેડ બરાબર 11 સેન્ટીમીટર અને એક્સ ઝેડ બરાબર 6 સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ શોધો, જવાબ આવશે 12.5 સેન્ટીમીટર. હવે નંબર 5. એક સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 36√3 સેન્ટીમીટરનો વર્ગ છે તો તેની તેની પરિમિતિ શોધો, જવાબ આવશે 36 સેન્ટીમીટર. આગળ નંબર 6. એક સંબાજુ ચતુષ્કોણની પરિમિતિ 6 સેન્ટીમીટર છે તથા તે વિકર્ણની લંબાઈ 48 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો, તો જવાબ આવશે 336 સેન્ટીમીટરનો વર્ગ. પ્રશ્ન 7. ત્રિકોણ એબીસીમાં જો એ બરાબર 10 સેન્ટીમીટર, બી બરાબર 18 સેન્ટીમીટર અને એસ બરાબર 21 સેન્ટીમીટર હોય તો સી શોધો, તો જવાબ આવશે 14 સેન્ટીમીટર. નંબર 8. ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એક્સ વાય બરાબર એક્સ ઝેડ બરાબર 29 સેન્ટીમીટર અને વાય ઝેડ બરાબર 40 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ એક્સ વાય ઝેડ શોધો, તો જવાબ આવશે 420 સેન્ટીમીટરનો વર્ગ. આગળ પ્રશ્ન 9. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશ અને બીડી વેધ છે, જો એબી બરાબર 12 સેન્ટીમીટર અને બીસી બરાબર 16 સેન્ટીમીટર હોય તો બીડી શોધો, જવાબ આવશે 9.6 સેન્ટીમીટર. દસમો નંબર. ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 12 સેન્ટીમીટર, બીસી બરાબર 17 સેન્ટીમીટર અને એસી બરાબર 25 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ એબીસી શોધો, તો જવાબ આવશે 90 સેન્ટીમીટરનો વર્ગ. આગળ
નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો પ્રત્યેકના બે ગુણ. વિભાગ બી, એમાં પહેલો દાખલો જોઈએ. ત્રિકોણ એબીસી સંબાજુ ત્રિકોણ છે. જો એબી બરાબર 30 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી મેળવો. આપણને ત્રિકોણ એબીસી સંબાજુ આપ્યો છે અને એબી બરાબર 30 સેન્ટીમીટર આપ્યું છે અને હેરોના સૂત્રની મદદ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવા આપણને કીધું છે. તો જોઈએ, લખી દેવાનું કે અહીં કે ત્રિકોણ એબીસી સંબાજુ ત્રિકોણ છે. એબી બરાબર બીસી બરાબર એસી બરાબર 30 સેન્ટીમીટર ને અર્ધપરિમિતિ એસ બરાબર સૂત્ર છે એબી વત્તા બીસી વત્તા એસીના છેદમાં 2. હવે બરાબરના બરાબર હશે ને એબી બરાબર છે 30, બીસી બરાબર 30 એટલે 30 વત્તા 30 વત્તા 30 ના છેદમાં 2 બરાબર 30 વત્તા 30 વત્તા 30 એટલે 90 ના છેદમાં 2 આવશે. હવે 90 અવયવ પડશે 45 ગુણ્યા 2 ઉડી જશે અને 45 સેન્ટીમીટર એટલે અર્ધ પરિમિતિ એસ બરાબર જવાબ આવશે 45 સેન્ટીમીટર. આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરાનું સૂત્ર છે ત્રિકોણના ક્ષેત્રફળ માટે. તો લખીએ કે વર્ગમૂળમાં એસ ઓછા પહેલા કૌંસમાં એસ ઓછા એ, બીજા કૌંસમાં એસ ઓછા બી, ત્રીજા કૌંસમાં એસ ઓછા સી બરાબરના બરાબર હશે વર્ગમૂળમાં એસ બરાબર છે 45. તો પહેલા કૌંસમાં 45 ઓછા એ બરાબર 30 છે કૌંસ પૂરો, બીજા કૌંસમાં 45 ઓછા બી બરાબર 30 છે કૌંસ પૂરો, ત્રીજા કૌંસમાં 45 ઓછા સી બરાબર 30 છે બરાબરના બરાબર હશે વર્ગમૂળમાં 45 ગુણ્યા 45 ઓછા 30 એટલે 15 બરાબરના બરાબર હશે 45 નવયો પડશે વર્ગમૂળમાં 9 ગુણ્યા 5 પંદર નવાયો પડશે ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 15 ના 15 હશે ગુણ્યા 15 ના 15 હશે બરાબર 3 ના 9 ના અવયવ 3 ગુણ્યા 3 એટલે 3 બાર નીકળશે, 5 ગુણ્યા 5 એટલે 5 બાર નીકળશે ગુણ્યા 15 ગુણ્યા 15 એટલે 15 બાર નીકળશે અને વર્ગમૂળમાં રહેશે 3 બરાબર 3 ગુણ્યા 15 ગુણ્યા 5 એટલે જવાબ આવશે 225 ને વર્ગમૂળમાં 3 રહેશે એટલે સેન્ટીમીટરનો વર્ગ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 225 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ આવશે. આગળ દાખલો 2, એક ત્રિકોણની બાજુનું માપ આપ્યા છે 8 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણની બાજુનો માપ આપ્યા છે, ધારો કે વધારી લે ત્રિકોણ, ધારો કે ત્રિકોણ એબીસી છે, તેની બાજુઓ છે એબી બરાબર 8 સેન્ટીમીટર, બીસી બરાબર 12 સેન્ટીમીટર અને એસી બરાબર 16 સેન્ટીમીટર. તો ત્રિકોણ એબીસીનો અર્ધ પરિમિતિ એસ બરાબર એબી વત્તા બીસી વત્તા એસીના છેદમાં 2. એબી બરાબર છે 8 વત્તા બીસી બરાબર છે 12 વત્તા એસી બરાબર છે 16 છેદમાં 2. 8 વત્તા 12 બરાબર 36 થાય એટલે બરાબરના બરાબર 36 છેદમાં 2. હવે 36ના અવયવ પડશે 18 ગુણ્યા 2 એટલે 2 ઉડી જશે એટલે જવાબ આવશે 18 સેન્ટીમીટર. ત્રિકોણ એબીસીની અર્ધ પરિમિતિ બરાબર આવશે 18 સેન્ટીમીટર. આગળ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં એસ પહેલા કૌંસમાં એસ ઓછા એ, બીજા કૌંસમાં એસ ઓછા બી, ત્રીજા કૌંસમાં એસ ઓછા સી વર્ગમૂળમાં એસ બરાબર છે 18 18 ઓછા 8 એ બરાબર 8 છે એટલે 18 ઓછા 8, બીજા કૌંસમાં 18 ઓછા 2 બરાબર 12 છે, ત્રીજા કૌંસમાં 18 ઓછા 3 બરાબર છે 16 વર્ગ બરાબર વર્ગમૂળમાં 18 ગુણ્યા 18 ઓછા 8 એટલે 10 ગુણ્યા 18 ઓછા 12 એટલે 6 ગુણ્યા 18 ઓછા 16 એટલે 2 બરાબર વર્ગમૂળમાં 18 ના અવયવ 9 ગુણ્યા 2, 10 ના અવયવ પાડવાના 2 ગુણ્યા 5, 6 ના અવયવ પણ 3 ગુણ્યા 2 ગુણ્યા 2 થશે. હવે બરાબરના બરાબર હશે 9 ના અવયવ 3 ગુણ્યા 3 3 બાર નીકળશે, 2 2 વાર છે એટલે 2 વાર 2 ને બીજી વાર 2 2 વાર છે એટલે 2 નીકળશે. વર્ગમૂળમાં 5 ગુણ્યા 3 રહેશે બરાબરના બરાબર હશે 3 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 12 રહેશે ને વર્ગમૂળમાં 15 સેન્ટીમીટરનો વર્ગ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ જવાબ આવશે 12 ગુણ્યા વર્ગમૂળમાં 15 સેન્ટીમીટરનો વર્ગ. આગળ દાખલો નંબર 3 જોઈએ, એક સંબાજુ ત્રિકોણની પરિમિતિ 24 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો. સંબાજુ ત્રિકોણની પરિમિતિ 24 સેન્ટીમીટર છે, એની અર્ધ પરિમિતિ 24 ના છેદમાં 2 12 સેન્ટીમીટર છે, દરેક બાજુનું માપ 24 ના છેદમાં 3 એટલે 24 ના અવયવ 8 ગુણ્યા 3 3 ઉડી જશે એટલે 8 સેન્ટીમીટર. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ પહેલા કૌંસમાં એસ ઓછા એ, બીજા કૌંસમાં એસ ઓછા બી, ત્રીજા કૌંસમાં એસ ઓછા સી બરાબર વર્ગમૂળમાં એસ બરાબર છે 12. હવે 12 ઓછા 8 થશે એ બરાબર 8 એટલે બીજા કૌંસમાં 12 ઓછા 2 બરાબર 8 થશે અને ત્રીજા કૌંસમાં 12 ઓછા 8 થશે બરાબરના બરાબર છે વર્ગમૂળમાં 12 ગુણ્યા 12 ઓછા 8 એટલે ગુણ્યા 4 થશે સેમ છે એટલે બરાબરના બરાબર હશે 3 ના 12 ના અવયવ પડશે 3 ગુણ્યા 4
ગુણ્યાને ગુણ્યા રહેશે, 4 × 4 × 4 × 4 બરાબર વર્ગમૂળમાં નીકળશે. 4 2 વાર છે એટલે 4 × 4 5 2 વાર છે એટલે 4 × વર્ગમૂળમાં રહેશે 3, 4 × 4 એટલે 16 બરાબર 16 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવશે. આગળ પ્રશ્ન 4. એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓની લંબાઈ 320 મીટર, 240 મીટર અને 400 મીટર છે. ખેતરનું ક્ષેત્રફળ શોધો. ખેતરની બાજુઓની લંબાઈ એ બરાબર 320 મીટર, બી બરાબર 240 મીટર અને સી બરાબર 400 મીટર છે. ખેતરની અર્ધપરિમિતિ એસ બરાબર એબી વત્તા બીસી વત્તા એસી છેદમાં 2 બરાબર એબી બરાબર 320 છે વત્તા બીસી બરાબર 240 છે વત્તા એસી બરાબર 400 છે છેદમાં 2. 320 વત્તા 240 વત્તા 400 એટલે જવાબ આવશે 907/2 બરાબર 907/2 907 હોય પડશે 480 × 2 2 ઉડી જશે એસ બરાબર આવશે 480. હવે ખેતરનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં એસ પહેલા કૌંસમાં એસ ઓછા એ બીજા કૌંસમાં એસ ઓછા બી ત્રીજા કૌંસમાં એસ ઓછા સી બરાબર વર્ગમૂળમાં એસ બરાબર 480 છે એટલે પહેલા કૌંસમાં 480 ઓછા એ બરાબર 320 છે બીજા કૌંસમાં 480 ઓછા બી બરાબર 240 છે ત્રીજા કૌંસમાં 480 ઓછા સી બરાબર 400 છે બરાબર ને બરાબર હશે 480 × 480 − 320 એટલે 107 આવશે ગુણ્યા 480 − 240 એટલે 240 આવશે ગુણ્યા 480 − 400 એટલે 80 આવશે બરાબર ને બરાબર રહેશે ને વર્ગમૂળમાં આ બધી જે 4 સંખ્યા છે એના અવયવ પડશે 10 × 10 × 10 × 10 × 16 × 3 × 16 × 4 × 3 × 2 × 2 × 4 બરાબર ને બરાબર છે 10 2 વાર એટલે 2 10 12 નીકળશે ગુણ્યા 10 5 એટલે 10 12 નીકળશે ગુણ્યા 16 2 વાર છે એટલે 16 નીકળશે 12 ગુણ્યા 3 2 વાર છે એટલે 3 નીકળશે 2 2 વાર છે એટલે 2 12 નીકળશે ગુણ્યા 4 પણ 2 વાર છે એટલે 12 નીકળશે બરાબર ને બરાબર 10 × 10 × 16 × 3 × 2 × 4 બરાબર આવશે 38400 સેન્ટીમીટરનો વર્ગ. ખેતરનું ક્ષેત્રફળનો જવાબ આવશે 38400 સેન્ટીમીટરનો વર્ગ. આગળ પ્રશ્ન 5. ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 51 સેન્ટીમીટર, બીસી બરાબર 52 સેન્ટીમીટર અને સીએ બરાબર 101 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણ એબીસી આપ્યો છે, એની 3 બાજુ છે આઈપી અને એના માપ આપ્યા છે. તો ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 51 સેન્ટીમીટર, બીસી બરાબર 52 સેન્ટીમીટર અને સીએ બરાબર 101 સેન્ટીમીટર છે. તો ત્રિકોણ એબીસી અર્ધ પરિમિતિ એસ બરાબર એબી વત્તા બીસી વત્તા એસી ના છેદમાં 2 થશે બરાબર ને બરાબર હશે એબી બરાબર છે 51 વત્તા બીસી બરાબર 52 છે વત્તા એસી બરાબર 101 છે છેદમાં 2. હવે 51 વત્તા 52 વત્તા 101 થશે 204/2. હવે 204ના વયો પડશે 102 × 2 બે ઉડી જશે એટલે 102 સેન્ટીમીટર જવાબ આવશે. આગળ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું એસ પહેલા કૌંસમાં એસ ઓછા એ બીજા કૌંસમાં એસ ઓછા બી ત્રીજા કૌંસમાં એસ ઓછા સી વર્ગમૂળમાં એસ બરાબર છે 102 એટલે પહેલા કૌંસમાં આવશે 102 ઓછા એ બરાબર છે 52 કૌંસ પૂરો બીજા કૌંસમાં આવશે 102 ઓછા બી બરાબર છે 101 કૌંસ પૂરો ત્રીજા કૌંસમાં 102 ઓછા સી બરાબર છે 151 વર્ગમૂળમાં બરાબર ને બરાબર હશે 102 × 102 − 52 એટલે 50 × 102 − 101 એટલે 1 × 102 − 51 બધા વચ્ચે એક ગુણાકાર આવશે કારણ કે કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે બરાબર ને બરાબર છે વર્ગમૂળમાં 102 ના હોય 151 × 2 50 ના હોય 2 × 25 × 51 બરાબર ને બરાબર રહેશે વર્ગમૂળમાં 51 × 51 2 × 2 × 25 51 2 વાર છે એટલે 12 નીકળશે 2 2 વાર છે ગુણ્યા એટલે 2 12 નીકળશે ગુણ્યા 5 25 ના હોય 5 × 5 એટલે 5 12 નીકળશે બરાબર 510 સેન્ટીમીટરનો સ્ક્વેર આવશે જવાબ. આગળ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર આવશે 510 સેન્ટીમીટર² હવે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો પ્રત્યેકના 3 ગુણ. વિભાગ સી એમાં આપણે પહેલો દાખલો જોઈએ ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર 12 સેન્ટીમીટર, બીસી બરાબર 16 સેન્ટીમીટર, સીડી અને ડીએ બરાબર 26 સેન્ટીમીટર તથા એસી બરાબર 20 સેન્ટીમીટર છે. ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધો એમ કીધું છે. તો અહીં ચતુષ્કોણ એબીસીડી આપ્યું છે. હવે ત્રિકોણ એબીસીમાં હવે ત્રિકોણ પડ્યો છે એબીસી તો એ બરાબર છે 12, બી બરાબર 16, સી બરાબર 20 થશે. તો ત્રિકોણ એબીસીની અર્ધ પરિમિતિ એસ બરાબર એ વત્તા બી વત્તા સી છેદમાં 2 થશે બરાબર ને બરાબર એ બરાબર 12 વત્તા બી બરાબર 16 વત્તા સી બરાબર 20 છે છેદમાં 2. હવે 12 વત્તા 16 વત્તા 20 બરાબર થશે 48 છેદમાં 2.
બરાબર 48ના અવયવ પડશે 24 × 2, બે બે ઉડી જશે એટલે 24 સેન્ટીમીટર, એટલે ત્રિકોણ એબીસીની અર્ધ પરિમિતિ એસ બરાબર 24 સેન્ટીમીટર જવાબ આવશે. આગળ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, પહેલા કૌંસમાં એસ ઓછા એ, બીજા કૌંસમાં એસ ઓછા બી, ત્રીજા કૌંસમાં એસ ઓછા સી બરાબર ને બરાબર હશે વર્ગમૂળમાં એસ બરાબર 24, એટલે 24 લખવાના, પહેલા કૌંસમાં 24 ઓછા 12, બીજા કૌંસમાં 24 ઓછા 16 અને ત્રીજા કૌંસમાં 24 ઓછા 20, કારણ કે એની કિંમત 12 છે, બીની કિંમત 16 છે અને સીની કિંમત 20 છે. બરાબર ને બરાબર હશે વર્ગમૂળમાં 24 ના 24 હશે ગુણ્યા 24 ઓછા 12, એટલે 12 24 × 24 ઓછા 16 એટલે 8 × 24 ઓછા 20 એટલે 4, કારણ કે બધા કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે વચ્ચે ગુણાકારની નિશાની આવશે. બરાબર ને બરાબર રહેશે વર્ગમૂળ 24ના અવયવ પડશે 12 × 2 એટલે 12 × 2 × 12 ના 12 રહેશે × 2 ને ગુણ્યા 8ના અવયવ પડશે 2 × 4 × 4 બરાબર, 12 2 વાર છે એટલે 12 નીકળશે, × 2 પણ 2 વાર છે એટલે 12 નીકળશે, 4 પણ 2 વાર છે એટલે 12 નીકળશે, 12 × 2 × 4 બરાબર થશે 96 સેન્ટીમીટરનો વર્ગ. એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 96 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે ત્રિકોણ એડીસી અર્ધ પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC ના 2 આવશે. બરાબર ને બરાબર આવશે AB = 26 થશે વત્તા BC = 26 વત્તા AC = 20 ના 2 બરાબર ને બરાબર હશે 26 વત્તા 26 વત્તા 20 બરાબર થશે 72 ના 2 એટલે 72 ના હોય પડે 36 × 2, બે બે ઉડી જશે એટલે 36 સેન્ટીમીટર જવાબ આવશે. આગળ ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ કૌંસમાં એસ ઓછા એ, બીજા કૌંસમાં એસ ઓછા બી, ત્રીજા કૌંસમાં એસ ઓછા સી બરાબર વર્ગમૂળમાં 36, એસ બરાબર 36 છે એટલે 36 ઓછા 26, કારણ કે A = 26 છે, બીજા કૌંસમાં એસ 36 ઓછા 26 B = 26 છે, ત્રીજા કૌંસમાં 36 ઓછા 20 એટલે C = 20 છે બરાબર વર્ગમૂળમાં 36 × 36 ઓછા 26 એટલે 10 × 36 ઓછા 26 એટલે 10 × 36 ઓછા 20 એટલે 16 બરાબર ને બરાબર 36નું વર્ગમૂળ 6 × 10 × 10 એટલે 2 વાર છે એટલે 12 નીકળશે, 10 × 16 નું વર્ગ 16 ના અવયવ છે 4 × 4 એટલે 4 બાર નીકળશે એટલે જવાબ આવશે 240 સેન્ટીમીટરનો વર્ગ. એડીસીનું ક્ષેત્રફળ બરાબર 240 સેન્ટીમીટરનો વર્ગ. હવે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ એટલે આવશે બરાબર 36 વત્તા 240 સેન્ટીમીટરનો વર્ગ એટલે જવાબ આવશે સમાંતર ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 336 સેન્ટીમીટરનો વર્ગ. હવે બીજો દાખલો જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AB = 10 સેન્ટીમીટર, BC = 9 સેન્ટીમીટર અને AC = 17 સેન્ટીમીટર હોય તો એરિયા ઓફ ABCD શોધો. તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી AB = CD = 10 અને BC = AD = 9 સેન્ટીમીટર. તો ત્રિકોણ ABCમાં A = 10, B = 9 અને C = 17 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABC અર્ધ પરિમિતિ S = A વત્તા B વત્તા C ના 2 બરાબર ને બરાબર રહેશે A = 10 વત્તા B = 9 છે વત્તા C = 17 છે 2 10 વત્તા 9 વત્તા 17 એટલે 36 ના 2 થશે. હવે 36ના અવયવ પડશે 18 × 2, બે બે ઉડી જશે એટલે 18 સેન્ટીમીટર આવશે. ત્રિકોણ ABCની અર્ધ પરિમિતિ 18 સેન્ટીમીટર આવશે. આગળ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, પહેલા કૌંસમાં એસ ઓછા એ, બીજા કૌંસમાં એસ ઓછા બી, ત્રીજા કૌંસમાં એસ ઓછા સી બરાબર ને બરાબર વર્ગમૂળમાં S = 18 છે એટલે 18 ઓછા 10 = 10 છે, બીજા કૌંસમાં 18 ઓછા 9 B = 9 છે, ત્રીજા કૌંસમાં 18 ઓછા 17 C = 17 છે બરાબર વર્ગમૂળમાં 18 × 18 ઓછા 10 એટલે 8 × 18 ઓછા 9 એટલે 9 × 18 ઓછા 17 એટલે 1 બરાબર વર્ગમૂળમાં 18ના અવયવ 9 × 2 × 8ના અવયવ 2 × 4 × 9 બરાબર 9 × 9 2 વાર છે એટલે 9 નીકળશે, × 2 × 2 2 વાર છે એટલે 2 × 4ના અવયવ 2 × 2 એટલે 2 બાર નીકળશે, 9 × 2 2 × 2 એટલે 36 સેન્ટીમીટરનો વર્ગ થશે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટરનો વર્ગ આવશે. આગળ ત્રિકોણ ADCમાં A = 9, B = 10 અને C = 17 સેન્ટીમીટર છે. તો ત્રિકોણ ADCનું અર્ધ પરિમિતિ S = A વત્તા B વત્તા C ના 2 બરાબર A = 9 વત્તા B = 10 વત્તા C = 17 ના 2 થશે. 9 વત્તા 10 વત્તા 17 = 36 થશે, 36 ના 18 × 2 બે ઉડી જશે એટલે 18 સેન્ટીમીટર આવશે.
ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ પણ તેટલું જ થશે, કારણ કે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે માટે ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ બરાબર 36 સેન્ટીમીટરનો વર્ગ. હવે એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ એબીસી વત્તા એરિયા ઓફ એડીસી બરાબર લખી દેવાના કે એરિયા ઓફ એબીસી બરાબર 36 ને એરિયા ઓફ એડીસી બરાબર 36 સેન્ટીમીટરનો વર્ગ. એટલે બરાબર જવાબ હશે 36 વત્તા 36 એટલે 72 સેન્ટીમીટરનો વર્ગ. એરિયા ઓફ એબીસીડી બરાબર 72 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવશે. આગળ એક સંભાજુ ચતુષ્કોણની પરિમિતિ 7 સેન્ટીમીટર તથા તેના વિકર્ણનું માપ 20 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. સંભાજુ ચતુષ્કોણની પરિમિતિ 7 સેન્ટીમીટર આપી છે અને વિકર્ણનું માપ આપ્યું છે. હવે સંભાજુ ચતુષ્કોણની દરેક બાજુનું માપ 7 × 7 × 4 આવશે બરાબર 15 સેન્ટીમીટર. કેમ કે 15 × 7 = 4 ઉડી જાય એટલે 15 સેન્ટીમીટર. અહીંયા સંભાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણ બે સંભાજુ ત્રિકોણ રચે છે. એટલે એબીસી બરાબર એ બરાબર 15, બી બરાબર 15 અને સી બરાબર 20 થશે. આગળ અર્ધ પરિમિતિ એસ બરાબર એ વત્તા બી વત્તા સીના છેદમાં 2 બરાબર 15 વત્તા 15 વત્તા 20 ના છેદમાં 2. એટલે અહીંયા 15 વત્તા 15 વત્તા 20 એટલે 50 ના છેદમાં 2 આવશે. એટલે 50 ના હોય પડશે 25 × 2 એટલે 2 ઉડી જશે એટલે બરાબર જવાબ આવશે 25 સેન્ટીમીટર. એરિયા ઓફ એબીસી એટલે વર્ગમૂળમાં એસ એસ ઓછા એ, બીજા કૌંસમાં એસ ઓછા બી, ત્રીજા કૌંસમાં એસ ઓછા સી બરાબર વર્ગમૂળમાં એસ બરાબર 25. પહેલા કૌંસમાં 25 - એ બરાબર 15 છે, બીજા કૌંસમાં 25 - બી બરાબર 15 છે, ત્રીજા કૌંસમાં 25 - સી બરાબર 20 છે બરાબર ને બરાબર છે વર્ગમૂળમાં 25 × 25 - 15 એટલે 10 × 25 - 15 એટલે 10 × 25 - 20 એટલે 5 બરાબર 25 ના અવયવ પડશે 5 × 5 એટલે 5 × 10 × 10 બે વાર છે એટલે 10 × 5 એટલે એરિયા ઓફ એબીસી બરાબર 50 વર્ગમૂળમાં 5 સેન્ટીમીટરનો વર્ગ આવશે. આગળ એ જ રીતે એરિયા ઓફ એડીસી બરાબર 50 વર્ગમૂળમાં 5 સેન્ટીમીટરનો વર્ગ. બે સરખા ત્રિકોણ હોવાથી એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ એબીસી વત્તા એરિયા ઓફ એડીસી બરાબર 50 વર્ગમૂળમાં 5 વત્તા 50 વર્ગમૂળમાં 5 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 50 વત્તા 50 × સેમ છે બંનેમાં વર્ગમૂળ 5 એટલે ગુણ્યા 12 કાઢવાનો વર્ગમૂળ 5 એરિયા ઓફ એબીસીડી બરાબર 50 વત્તા 50 એટલે 6 વર્ગમૂળમાં 5 સેન્ટીમીટરનો વર્ગ થશે. આગળ નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. પ્રત્યેકના 4 ગુણ. વિભાગ દી એક ત્રિકોણાકાર પ્લોટની બાજુઓની લંબાઈ 150 મીટર, 280 મીટર અને 410 મીટર છે. પ્લોટનું ક્ષેત્રફળ શોધો. એક હેક્ટરના આરે 40,000 લેખે તે પ્લોટની કિંમત શોધો. એમ કે ત્રિકોણાકાર પ્લોટ આપ્યો છે, એની લંબાઈ આપી છે, ક્ષેત્રફળ શોધવા કીધું છે અને હેક્ટરના 40,000 લેખે તે પ્લોટની કિંમત શોધવા કીધી છે. ધારો કે ત્રિકોણાકાર પ્લોટની બાજુ એ બી બરાબર 150 મીટર, બીસી બરાબર 280 મીટર અને એસી બરાબર 410 મીટર છે. એ બરાબર 280, બી બરાબર 410 અને સી બરાબર 150 થશે. આગળ આ રીતનું ત્રિકોણ છે એબીસી. અર્ધ પરિમિતિ એસ બરાબર એ વત્તા બી વત્તા સી ના છેદમાં 2 બરાબર એસ બરાબર 280 વત્તા 410 વત્તા 150 ના છેદમાં 2 280 વત્તા 410 વત્તા 150 એટલે 840 ના છેદમાં 2 થશે. 840 ના અવયવ 420 × 2 પડશે એટલે 2 ઉડી જશે એટલે એસ બરાબર આવશે 420 મીટર. આગળ એરિયા ઓફ એબીસી બરાબર વર્ગમૂળમાં એસ, પહેલા કૌંસમાં એસ ઓછા એ, બીજા કૌંસમાં એસ ઓછા બી, ત્રીજા કૌંસમાં એસ ઓછા સી બરાબર વર્ગમૂળમાં એસ બરાબર 420 છે એટલે પહેલા કૌંસમાં 420 ઓછા એ બરાબર 280 છે, બીજા કૌંસમાં એસ ઓછા બી એટલે 420 ઓછા બી બરાબર 410, ત્રીજા કૌંસમાં એસ બરાબર 420 છે ઓછા સી બરાબર 150 છે બરાબર ને બરાબર છે વર્ગમૂળમાં 420 રહેશે ગુણ્યા 420 - 280 એટલે 140 ગુણ્યા 420 - 410 એટલે 10 ગુણ્યા 420 - 150 એટલે 270 થશે બરાબર ને બરાબર રહેશે વર્ગમૂળમાં 42 × 14 × 27 × 10 × 10 × 10 × 10 થશે બરાબર વર્ગમૂળમાં 42 ના હોય 14 × 3 × 14 × 3 × 9 27 ના હોય 3 × 9 × 10 × 10 × 10 × 10 થશે બરાબર 14 2 વાર છે એટલે 14 બાર નીકળશે, 14 × 3 2 વાર છે એટલે 3 બાર નીકળશે, 9 ના અવયવ 3 × 3 થાય એટલે 3 બાર નીકળશે ગુણ્યા
દસ ગુણ્યા દસ છે એટલે દસ બાની કરશે, અને પાછા દસ ગુણ્યા દસ એટલે દસ બાની કરશે. બરાબર જવાબ આવશે 14 × 3 × 3 × 10 × 10 એટલે જવાબ આવશે 12,600 મીટર સ્ક્વેર. એરિયા ઓફ એબીસીડી બરાબર 12,600 મીટર સ્ક્વેર જવાબ આવશે. આગળ, એક હેક્ટરના રૂપિયા 40,000 કિંમત હોય તો કુલ 1.26 હેક્ટરની કુલ કિંમત બરાબર 40,000 × 1.6 બરાબર 50,400 રૂપિયા. આમ પ્લોટનું ક્ષેત્રફળ 1.26 હેક્ટર અને પ્લોટની કુલ કિંમત રૂપિયા 50,400 થશે. હવે આપણે દાખલો નંબર 2 જોઈએ. એક ચતુષ્કોણીય ખેતર એબીસીડીમાં ખૂણો બી બરાબર 90 અંશ, એબી બરાબર 80 મીટર, બીસી બરાબર 150 મીટર, સીડી બરાબર 120 મીટર તથા ડીએ બરાબર 250 મીટર છે. ખેતરનું ક્ષેત્રફળ હેક્ટરમાં શોધો. એક હેક્ટરના રૂપિયા 12,000 લેખે ખેતરની કિંમત શોધો. આકૃતિ આપી છે એબીસીડી. અહીં આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડી એ ખેતર છે. ખૂણો બી બરાબર 90 અંશ છે. એસી એ તેનો વિકર્ણ છે. પાયથાગોરસના પ્રમેય મુજબ વિકર્ણ એસીનું માપ મેળવો. એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર 80નો વર્ગ વત્તા 150નો વર્ગ બરાબર 80નો વર્ગ એટલે 6400 વત્તા 150નો વર્ગ એટલે 22,500. 80નો વર્ગ બરાબર આવશે 28,900. એસી બરાબર આવશે 170 મીટર. વિકર્ણ એસી એ ચતુષ્કોણ એબીસીડીના 2 ત્રિકોણાકાર ભાગ કરે છે. ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 80 મીટર, બીસી બરાબર 150 મીટર, એસી બરાબર 170 મીટર. હવે અર્ધ પરિમિતિ એસ બરાબર એબી વત્તા બીસી વત્તા એસીના છેદમાં 2 બરાબરના બરાબર રહેશે 80 વત્તા 150 વત્તા 170, કારણ કે એબી બરાબર 80, બીસી બરાબર 150, એસી બરાબર 170 છે. બરાબર 400ના છેદમાં 2 આવશે, કારણ કે આ બધાનો સરવાળો 400 થશે. બરાબર એસ બરાબર 200 મીટર આવશે. આગળ, હવે એરિયા ઓફ એબીસી બરાબર વર્ગમૂળમાં એસ, પહેલા કૌંસમાં એસ ઓછા એ, બીજા કૌંસમાં એસ ઓછા બી, ત્રીજા કૌંસમાં એસ ઓછા સી. સી બરાબર વર્ગમૂળમાં એસ બરાબર 200 છે એટલે 200 ઓછા એ બરાબર 80 છે. 200 ઓછા 80 બી પહેલા કૌંસમાં, બી બરાબર 150 એટલે 200 ઓછા 150, સી બરાબર 170 છે એટલે ત્રીજા કૌંસમાં 200 ઓછા 170 બરાબરના બરાબર રહેશે. વર્ગમૂળમાં 200 × 200 ઓછા 80 એટલે 120 ગુણ્યા 200 ઓછા 150 એટલે 50 ગુણ્યા 200 ઓછા 170 એટલે 30 બરાબરના બરાબર છે. વર્ગમૂળમાં 100 × 2 × 4 × 30 × 25 × 2 × 30 આવશે. બરાબર વર્ગમૂળ નીકળશે 100નું 10 × 2 × 2 2 વાર છે એટલે 2 નીકળશે. 4ના અવયવ 2 × 2 એટલે 2 નીકળશે. ગુણ્યા 30 2 વાર છે એટલે 2 નીકળશે. 25નું વર્ગમૂળ 5 નીકળશે એટલે એરિયા ઓફ એબીસી બરાબર 6,000 મીટર સ્ક્વેર આવશે. હવે ત્રિકોણ એસીડી અર્ધ પરિમિતિ એસ બરાબર એસી વત્તા સીડી વત્તા એડી બને છેદમાં 2 બરાબર. આ બધું સંખ્યા 170 વત્તા 120 વત્તા 250 છેદમાં 2 બરાબર. આ બધાનો સરવાળો 540ના છેદમાં 2 થશે એટલે 540ના અવયવ પડશે 270 × 2 બે બે ઉડી જશે એટલે જવાબ આવશે 270 મીટર. હવે એરિયા ઓફ એસીડી બરાબર વર્ગમૂળમાં એસ ઓછા એસ ઓછા એ, પહેલા કૌંસમાં એસ ઓછા એ, બીજા કૌંસમાં એસ ઓછા બી, ત્રીજા કૌંસમાં એસ ઓછા સી બરાબર. વર્ગમૂળમાં એસ બરાબર 270 છે એટલે પહેલા કૌંસમાં 270 ઓછા 170 કેમ કે એ બરાબર 170 છે. બીજા કૌંસમાં 170 ઓછા બી બરાબર 120 છે એટલે 170 ઓછા 120 થશે. ત્રીજા કૌંસમાં 270 ઓછા 250 કારણ કે સી બરાબર 250 છે બરાબર. વર્ગમૂળમાં 270 × 270 ઓછા 170 એટલે 100 × 170 ઓછા 120 એટલે 150 × 270 ઓછા 250 એટલે 20 બરાબર. વર્ગમૂળમાં આ બધી 4 સંખ્યા છે એનો અવયવ પડશે 9 × 3 × 10 × 100 × 3 × 5 × 10 × 2 × 10. હવે એના બધાનો વર્ગમૂળ નીકળશે. 9નું વર્ગમૂળ 3 નીકળશે, ગુણ્યા 3 2 વાર છે, 3 × 10 પણ 2 વાર છે એટલે 10 નીકળશે. 100નું વર્ગમૂળ 10 × 10 એટલે આવશે એરિયા ઓફ એસીડી બરાબર 9,000 મીટરનો વર્ગ. આગળ, એરિયા ઓફ એબીસીડી બરાબર એરિયા ઓફ એબીસી વત્તા એરિયા ઓફ એસીડી બરાબર 6,000 વત્તા 9,000 મીટરનો વર્ગ
બરાબર 15,000 મીટરનો વર્ગ એટલે હેક્ટરમાં 1.5 હેક્ટર. કુલ કુલ કિંમત કેટલી આવશે? 12,000 ગુણ્યા 1.5 5 RS બરાબર 12,000 ગુણ્યા 1.5 એટલે આવશે 18,000 RS. ફરી મળીશું ધોરણ 9ના ગણિત વિષયના ગાલા સ્વાધ્યાય પોથીના ચેપ્ટર નંબર 13ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. ગણિતના બધા જ પાઠના વિડીયો વોટ્સઅપમાં પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો.